नमस्कार दर्शक मित्रों, अब तक ना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपनु स्वागत छे। दोस्तों, मानसिक स्वास्थ्य पर आपणे घणा समय थी समयांतरे चर्चा करता रह्या छे, जुदा जुदा निष्णातो पासेथी वातो सांभळता रह्या छे। आजे आपणे बाळ मानस अने खास करीने बाळकोना जे प्रश्नो छे, बाळकोनुं मानसिक स्वास्थ्य छे, एना उपर चर्चा करवाना छे। छेल्ला केटलाक समयथी आपणे जोईए छीए राजकोटमां अने सौराष्ट्रमां बाळकोनी आत्महत्याना किस्साओ वधी रह्या छे, बाळકોના આત્મહત્યાના પ્રયાસના કિસ્સા નજર સામે આવી રહ્યા છે। ત્યારે ખરેખર એ આપણે જાણવું પડે કે એવું તે એકાએક શું થઈ ગયું, વાતાવરણમાં શું પરિવર્તન આવી ગયું કે નાના નાના બાળકો કિશોરાવસ્થામાં હોય, બાલ્યાવસ્થામાં હોય, એ લોકો આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છે, એ દિશામાં પ્રેરણા એને મળી રહી છે આત્મહત્યા કરવાની। આ તો બહુ ગંભીર બાબત છે। તો આ વિષય ઉપર ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં પૂર્વ શિક્ષક, પત્રકાર, લેખક અને આ પ્રકારની જે સામાજિક બાબતો છે એના કાઉન્સિલર અરુણભાઈ દવે ઉપસ્થિત છે। અરુણભાઈ, આપનું સ્વાગત છે, નમસ્કાર। અરુણભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો કે બાળકોનું માનસ કયા પ્રકારનું હોય છે? તમે વર્ષો સુધી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા હતા એટલે તમે બરાબર જાણો છો કે બાળકોનું માનસ કેવું હોય છે, પછી આપણે એના માનસિક સ્વાસ્થ્યની આગળની વાત કરશું। ખાસ કરી અને જ્યારે બાળક શાળાએ આવે છે, કારણ કે નિલેશભાઈ ઘરના વાતાવરણમાં 5 વર્ષમાં બાળક ઘણું બધું શીખે છે આસપાસનું વાતાવરણ જોઈ, પણ ક્યારેય એને મેન્ટલી હેલ્થની બાબત કે એના સ્ટ્રેસ બાબતની ક્યારેય એને કાંઈ મુશ્કેલી પડી નથી હોતી, કારણ કે એટલા લાડ પ્યારથી ઉછળતું હોય છે। જ્યારે અન્ય શાળાકીય વાતાવરણમાં જ્યારે એ પહેલીવાર જ્યારે પગલું મૂકે છે ત્યારે એને ઘણી બધી સમસ્યાઓનો સામનો પહેલા દિવસથી જ કરવો પડતો હોય છે। તો ખાસ કરી અને શાળા સંકુલ અને શિક્ષક આ બે દુનિયામાં એવી વસ્તુ છે કે એની સામે જ બાળકનો શારીરિક, સામાજિક અને માનસિક આ 3 સ્તરનો વિકાસ થાય છે। એટલે સર્વાંગી વિકાસની પ્રક્રિયાની અંદર જો કોઈ મહત્ત્વનું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં હેલ્પફુલ થતું હોય તો શાળાકીય સંકુલ અને ટીચરો છે। બરાબર, તો અત્યારે જે આપણી સામે આવી રહ્યા છે કે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે અથવા એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે, તો એનો અર્થ એવો થાય કે શાળામાંથી એને જે પૂરતું માર્ગદર્શન, પૂરતો લાડ પ્યાર અથવા તો પૂરતું શિક્ષણ આ બાબતનું, પાઠ્યપુસ્તકોનું નહીં પણ આ પ્રકારનું જીવન જીવવાની જે શૈલી છે, એ શિક્ષણ છે, એ કેળવણી મળવામાં ક્યાંક ઉણપ સર્જાઈ રહી છે, એનો અર્થ શું થાય? બહુ સારી વાત કરી, કારણ કે ચાઇલ્ડ સાયકોલોજી એ બહુ વિશાળ સબ્જેક્ટ છે અને દરેક શિક્ષક હસતો શિક્ષક હોવો જોઈએ। હસતો શિક્ષક જ બાળકના જીવનમાં બદલાવ લાવી શકે છે અને કેળવણીનો અર્થ જ એ છે કે આપણે સારી રીતે બાળકને કેળવી શકીએ, એનું નામ જ કેળવણી। તમે ગાંધીજીની બુનિયાદી શિક્ષણની વાત કરો કે આ પ્રવર્તમાન નવી શિક્ષણ નીતિની વાત કરો, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એમાં સમાયેલી છે, પણ સ્કૂલનું જે મેન્ટલ હેલ્થ વાતાવરણ છે એ સૌથી અગત્યની બાબત છે અને સાથોસાથ બાળકનું માનસિક સ્વાસ્થ્ય છે એ પણ એટલું જ જરૂરી હોવું જોઈએ। અને પ્રવર્તમાન છેલ્લા 18 મહિના થયા, શાળા બંધ હતી, મોટા પણ જ્યારે કોરોના મહામારીમાં ઘરમાં ઘરમાં કંટાળી ગયા હતા, એવા સંજોગોમાં બાળક કંટાળી જાય સ્વાભાવિક છે। શું કામ કંટાળી જાય એ બાબત પર ચાઇલ્ડ સાયકોલોજી દ્રષ્ટિએ આપણે વિચારીએ તો બાળકને રમવું ગમે છે, કૂદવું ગમે છે, ફરવું ગમે છે, એની જેવડા બાળકો સાથે વાતો કરવી ગમે છે, આવા બધા કિસ્સાઓની અંદર બાળકને ગમતું હોય છે, પણ આ ગાળા દરમિયાન એને સતત સ્ટ્રેસ મળ્યો છે, એને કારણે એ બાળકની મેન્ટલ હેલ્થ થોડીક નબળી પડી અને હવે જ્યારે શાળા ખુલી છે ત્યારે એના જતન માટે, એના લાલન પાલન માટે શાળા સંકુલે, શિક્ષકોએ, મા બાપે થોડીક કાળજી લઈ અને ચોક્કસ એનું જો પરામર્શ કરવામાં આવે, આદાન પ્રદાનની પ્રક્રિયામાં એને જોડવામાં આવે તો એ ખૂબ જ સારી બાબત છે। અચ્છા અરુણભાઈ, તમે જે વાત કરી તો એમાં મારે એ પૂછવાનું છે કે ઓનલાઈન એજ્યુકેશન છેલ્લા 1-2 વર્ષથી જે ચાલે છે મોબાઈલ ઉપર શિક્ષણ, તો એની બાળકો ઉપર પોઝિટિવ ને બદલે નેગેટિવ અસર થઈ છે એવું કહી શકાય? ચોક્કસ, એ સારી બાબત છે, કારણ કે આપણે શિક્ષણની અંદર તમે જુઓ તો આદિકાળથી અત્યાર સુધીમાં આ કદાચ વૈશ્વિક લેવલે આ પ્રથમ ઘટના હશે કે 1.5 વર્ષનો સમયગાળો એ ઓફ સ્કૂલનો ગયો અને એને કારણે શાળા છે એ બાળકને શિક્ષણ સાથે જોડવા માગતી હતી, સરકાર જોડવા માગતી હતી, પણ એના પ્રયાસોની અંદર જે કાંઈ ગેઝેટની જરૂરિયાત હતી ઇલેક્ટ્રોનિક માધ્યમની એ પૂરેપૂરી ઓડિયન્સ પાસે હતી નહીં, મા બાપો પાસે હતી નહીં, તો એને કારણે બહુ ઓછો વર્ગ છે એ ઓનલાઈનમાં જોડાયો
અને ઓનલાઈનમાં જોડાયો એટલે કોઈ પણ જાતનું બીજું કંઈ શૈક્ષણિક જે રૂટિન કાર્ય હતું એ બાળક પાસે ન હોવાથી એને જ્યારે ટીચર્સ સીધે સીધા એને લેસનની પ્રક્રિયામાં વાત કરવા લાગ્યા ત્યારે એક ગંભીર પરિણામ બાળક ઉપર આવ્યું. કારણ કે ચાલુ સમય જ્યારે કોરોના પહેલાંનો જોવો ત્યારે ભાર વગરના ભણતરની સંકલ્પના સમગ્ર વિશ્વની અંદર ચાલી હતી, આપણા દેશમાં વિશેષ એને ઝુંબેશના રૂપમાં શરૂ કરી કે ચોક્કસ ધોરણ પ્રમાણે વયકક્ષા મુજબ દફતરનું વજન આટલું જ હોવું જોઈએ. પણ જ્યારે ઓનલાઈનની વાત આવતી હતી ત્યારે એવું તો કશું જ હતું નહીં, તો ત્યારે બાળકને સતત રમવાની અંદર જીવ હતો, એની અંદર એને થોડુંક આ ભારણ જેવું લાગ્યું, તો એને કારણે થોડીક એ સમસ્યા એ ગાળામાં થઈ. અને આમેય ઓફલાઈન છે એ જ શિક્ષણ છે, એ સાચું શિક્ષણ છે, ફેસ ટુ ફેસ છે એ જ સાચું શિક્ષણ છે. શિસ્તની વાત આવે, સંસ્કારોના ગુણની વાત આવે, જે કંઈ વાત આવે એ તમે વર્ગખંડના માહોલ જેવું ક્યારેય અસરકારક બનાવી નથી શકાતું. એટલે આંશિક અસરો કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં એને મેન્ટલ હેલ્થ બાબતે જોવા મળી હતી. અરુણભાઈ, છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં જે કિસ્સા આવે છે, નાના નાના છોકરા આઠમા નવમા ધોરણના છોકરા છોકરીઓ આત્મહત્યા કરી રહ્યા છે. રાજકોટમાં તો થોડા દિવસ પહેલાં એક કિસ્સો એવો આવ્યો કે એક 16-17 વર્ષની છોકરી આત્મહત્યા કરી રાત્રે મધરાતે. એની બેનપણીને સવારે ખબર પડી હતી, એણે પણ આત્મહત્યા કરી લીધી. તો આ પ્રકારના જે કિસ્સાઓ છે, નાના નાના છોકરાઓ જે કુમાર અવસ્થામાં છે, કિશોરાવસ્થામાં છે, એ લોકો આત્મહત્યા કરવા માંડ્યા છે, આનો મતલબ શું થાય? આ માનસિક સ્વાસ્થ્ય આ લોકોનું ખોરવાઈ ગયું છે, બાળકોનું, કિશોરોનું, કિશોરીઓનું, તો અને ખોરવાઈ ગયું છે તેના ક્યાં કારણો હોઈ શકે? કારણ કે મને નથી લાગતું કે એ કંઈ ઓનલાઈન એજ્યુકેશનને કારણે આ તકલીફ થઈ હોય, તો બીજા ક્યાં કારણો હોઈ શકે? સારી વાત કરી, કારણ કે આ એક ગહન ચર્ચાનો વિષય છે. કારણ કે લાચારી, મજબૂરી અને મોજશોખ, તમે 5-6 ધોરણ સુધી તમે જુઓ તો એ બાળક પૂરેપૂરું એની લાઈફ સાયકલમાં એજ્યુકેશનની સાથે, પારિવારિક સંબંધો સાથે એટલું બધું એટેચમેન્ટ સાથે નથી જોડાતું. પણ જ્યારે એ કિશોરાવસ્થામાં આવે છે, એટલે મને આ છેલ્લા 40 વર્ષનો અનુભવ છે કે આઠમા ધોરણના જ્યારે છોકરા હોય, સાતમા અને આઠમાના, ત્યારે ટીચર એક ફરિયાદ કરતા કે આ છોકરા સચવાતા નથી. તો સૌથી અગત્યની બાબત, એટલે સાતમું ધોરણ ગણો એટલે 7 અને 6 13 વર્ષ થયા, તો 13થી વયસની વય છે એ એવી વય છે, અને મુગ્ધાવસ્થાની જે કાંઈ સમસ્યાઓ છે, તરુણા કિશોરોના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નોની શરૂઆત ત્યાંથી થાય છે. 5મા 6ઠા 1 થી 5મા ક્યારેય કોઈ પણ ટીચરને પ્રશ્ન નથી આવ્યો, તમારું માનપાન જાળવે છે, તમારી તમે જે હુકમ કરો છો એનું પાલન કરે છે, સૂચનાનું માન્ય કરે છે, બધી જ વસ્તુ કરે છે. પણ જ્યારે મોટા બાળકો થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનું મેન્ટલી જે સ્ટેબિલિટી હોવી જોઈએ એ જોવા નથી મળતી. અને ત્યારે જ ખરેખર આપણે તો 10મા 12મા ધોરણની પરીક્ષા વખતે કાઉન્સેલિંગ સેન્ટરો ખોલી છે, પણ ખરેખર તો જ્યારે ઉચ્ચ પ્રાથમિકની વાત આવે ત્યારે કિશોરો અને તરુણોને જાળવવા માટે પણ શિક્ષકે સારામાં સારું કાઉન્સિલર બનવું પડશે. કારણ કે 7મા ધોરણના બાળકના કે 8મા ધોરણના બાળકના એટલા બધા પ્રશ્નો હોય છે, ત્યારે એ પ્રશ્ન બાબતે ચોક્કસ અને સાયન્ટિફિક માહિતી જો કોઈ આપી શકે તો એ ટીચર આપી શકે. અને ખરેખર દુઃખની બાબત છે નિલેશભાઈ કે આવું ક્યારેય કોઈ પણ શાળામાં આટલું ડીપલી જોવાતું નથી, અને એને કારણે ઘણી ગંભીર સમસ્યા થાય છે. જે તમે બેનપણીની વાત કરી, તો પીયર પ્રેશર અમારી ભાષામાં એને કહેવાય, સમોવડિયાનું દબાણ આવે. કોઈ પણ જાતના એક મુશ્કેલી હોય તો એ બીજા મુશ્કેલીને કહો, ત્યારે એ સમૂહની અંદર સાંકળી અને પોતે ડિસિશન લઈ લેતા હોય છે. ઘણીવાર એના ડિસિશન ખોટા પણ હોય છે, પણ એ વખતે એવી કોઈ ફેસિલિટી સરકાર તરફથી, શાળા તરફથી, કોઈ એનજીઓ તરફથી કે મનોવિજ્ઞાન ભવન કે જે કોઈ હોય આ બાબતે કામ કરતા હોય, એ બાબતે ક્યારેય આટલા મોટા માસની અંદર ક્યારેય આ બાબતે કશું જ વિચારતા નથી. એને કારણે વર્ષ દરમિયાન 2-3 હજારની વચ્ચે આ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે, એ ખરેખર બહુ દયનીય બાબત છે. અચ્છા, એટલે મારું હજી એમાં પૂછવાનું એ છે કે અભ્યાસનું દબાણ કારણભૂત છે, કે શાળામાંથી માર્ગદર્શન નથી મળતું એ કારણ છે, કે પછી પારિવારિક પ્રશ્નો હોય છે એ છોકરાઓ પોતાની ઉપર લઈ લેતા હોય છે, કયા કારણો હોય છે આત્મહત્યા કરવાના બાળકોમાં? આત્મહત્યા કરવાના કારણો તો ઘણા બધા હોઈ શકે. એમાં એક શિક્ષણ એક એવી વસ્તુ છે, એને આપણે આંશિક રીતે સાંકળી શકીએ. WHOએ ખાસ શૈક્ષણિક સંકુલો માટે પણ સુસાઇડ પ્રિવેન્શન નામનો એક આખો કાર્યક્રમ બનાવેલો છે, અને એની અંદર શૈક્ષણિક સંકુલોના વડાઓ અને શિક્ષકો એને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી છે.
અને એ ટીચરોએ સમગ્ર વર્ગ દરમિયાન તમે ધારી લો કે કોઈ બાળક કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ લેતું નથી, સતત એમને મૂંઝાયેલું બેઠું રહે છે, તો ત્યારે એ શિક્ષકને ખબર પડવી જોઈએ કે આ બાળકને સમથિંગ રોંગ, કાંઈક પ્રોબ્લેમ છે. તો એ બાળકને નજીક બોલાવી અને એની સાથે પરામર્શ કરી એના જે કાંઈ પ્રશ્નો હોય એમાં એને માર્ગદર્શન આપવું. જો આવે સમયે એને માર્ગદર્શન ન મળશે તો એ ચોક્કસ આપઘાત કરવા પ્રેરાશે. અને કારણ કે બાળકની બુદ્ધિ છે બહુ શોર્ટવાળી હોય છે, એટલે બહુ લાંબુ એ વિચારી નથી શકતો, એના પરિણામો શું આવશે એના વિશે પણ વિચાર નથી કરતો. તો એ એક પ્રેશરને કારણે, નાનકડું અમસ્તું પ્રેશર હોય છે, ઘણીવાર પારિવારિક ગરીબીને કારણે પણ વિદ્યાર્થી ઉપર પ્રેશર આવી જાય છે. સપોઝ કોઈ પ્રવાસની અંદર તમે ફી માગો કે ભાઈ તું ફી કેમ નથી આવતો, ફી કેમ નથી આવતો, તો એ બાળકનું પોતાનું વાતાવરણ એવું છે ઘરનું, એને કારણે એ ઘરે એને કીધું જ નથી, તો એટલો બધો સ્ટ્રેસ લઈને એ શાળા સંકુલની અંદર આવતો હોય છે. તો આવી નાની 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 ઘણી બધી બાબતો છે, તો એને કારણે એ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અચ્છા અરુણભાઈ, આપણા શિક્ષણ વિભાગે ગુજરાત સરકારના આ દિશામાં વિચારવાની જરૂર છે. શાળા સંકુલોમાં મનોવૈજ્ઞાનિકો રાખવાની જરૂર છે, મનોવૈજ્ઞાનિકોની સેવા લેવાની જરૂર છે, અથવા તો શિક્ષકોને જ મનોવિજ્ઞાન શીખવવાની જરૂર છે? આવતા દિવસોમાં આપણે શું કરવું પડશે? બહુ સારી વાત કરી, કારણ કે હમણાં ગયા મહિને જ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ મેન્ટલ હેલ્થ, પછી સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ અને ખાસ કરી અને ટીચર્સ, આ ત્રણેયને સાંકળી અને એક વિવિધ પ્રકારની અત્યારે તાલીમો ચાલી રહી છે. નવી શિક્ષણ નીતિની તાલીમ છે, પછી નિષ્ઠા અંતર્ગત શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે, શિક્ષક સજ્જતા ઉપર તાલીમ આપવામાં આવે છે. તો એક જે મહત્વનું પાઠ, જે રિસન્ટલી હમણાં છેલ્લા 2-3 મહિનામાં આપઘાતની ઘટના બની એના કારણે પણ સરકાર પણ જાગી છે, અને હવે શિક્ષકોને એના કોઓર્ડિનેટરોને એવી રીતની એક કાઉન્સેલિંગ કક્ષાની કહી શકાય એવી તાલીમ અત્યારે અપાઈ રહી છે, અને આગામી દિવસોમાં પણ હજી 1-2 મહિનો આ તાલીમનો આખો કાર્યક્રમ ચાલુ રહેશે. તો એ તાલીમ બાદ એ શિક્ષક છે, એ કોઓર્ડિનેટર છે, એ એના નાના સમૂહની અંદર જઈ શિક્ષકને તાલીમ આપશે, જરૂર જણાય અહીંયા માર્ગદર્શન આપશે, અને શિક્ષક પોતાના વર્ગખંડના 40 બાળકોનું, દાખલા કે એક શાળા સંકુલ હોય તો 2000 બાળકોની વાત હોય, તો પ્રાર્થનાની અંદર પણ ઘણા ઘણા એવા નાના નાના પ્રેરક પ્રસંગો કહી જેથી બાળકમાં હિંમત આવે, ખાસ કરી અને એવી ઘણી બધી એવી જે વાતો છે જેનાથી એને પ્રેરણા મળતી હોય. તો એ વાતો ભલે તમે કાલ્પનિક બનાવી શકો, પણ જો એ વાતથી બાળકની અંદર અસર પડતી હોય તો વર્ગખંડના વાતાવરણમાં શિક્ષક જ્યારે સજ્જ હોય, કાઉન્સેલિંગ રીતે તૈયાર હોય, પોતે એક સારામાં સારો આદાન પ્રદાન કરી શકતે એવો નોલેજેબલ પર્સન હોય, ત્યારે બાળકને એ ચોક્કસ બચાવી શકે છે એમ WHO પણ માની રહ્યું છે. અને બાળ મનોવિજ્ઞાન તો એવો સબ્જેક્ટ છે કે બાળકને જ્યાં લગી તમે જાણશો નહીં ત્યાં લગી ક્યારેય એનો સર્વાંગી વિકાસ તમે નહીં કરી શકો. અરુણભાઈ, તમે પ્રાર્થનાની વાત કરી, પ્રાર્થનામાં પ્રાર્થના પછી આ પ્રકારના પ્રસંગો કેવા, પ્રેરક વાતો કરવી, પણ મારે તો એ પૂછવાનું છે કે પ્રાર્થના થાય છે આપણી શાળાઓમાં? જ્યારે આપણે ભણતા હતા ત્યારે પ્રાર્થના થતી હતી, હવે પછી સમય જતા એનું સ્થાન પ્રેયરે લઈ લીધું, 5 મિનિટની પ્રેયર, હવે તો એ પણ ગયું, પ્રાર્થના જ નથી થતી. નથી વિદ્યાર્થીઓનું કંઈ એટેચમેન્ટ સ્કૂલમાં એ પ્રકારનું કે ભાઈ વિદ્યાર્થીઓ, અમે નાના હતા તો શાળામાં પાંદડા વીણતા, લીમડાના પાન કરે તો, સફાઈ કરતા, હવે તો બધું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, પટાવાળાઓ છે, કામ કરતા હોય છે પીઓન, બાળકોને કંઈ કરવાનું નથી, ને બાળક પેરેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે મારું બાળક ભણવા જાય છે કંઈ કામ નહીં કરે. તો આ સંજોગોમાં આપણે નવી શિક્ષણ નીતિને કેટલી સફળતાપૂર્વક અમલી બનાવી શકશું? ખૂબ જ સારી વાત કરી, કારણ કે પ્રાર્થના છે એ વિદ્યાર્થીનો કે આપણો સૌનો આત્માનો ખોરાક છે, અને એને કારણે એક ચોક્કસ વસ્તુ આવે છે, એ કોન્સન્ટ્રેશન છે, એકાગ્રતા છે, અને જે એક લયબદ્ધ જે અવાજ નીકળે છે, હાર્મની આપણે કહી શકાય એને, એવું એક શરૂઆતનું વાતાવરણ. કારણ કે વિશ્વની અંદર એક જ શિક્ષણ વિભાગ એવો છે કે જ્યાં શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવે છે. કોઈ પણ તમે ક્ષેત્ર લ્યો, કોઈ પણ વિભાગ લ્યો, એમાં ક્યારેય પ્રાર્થના કરવામાં નથી આવતી. તો એ કોન્સન્ટ્રેશન માટે, કારણ કે એક શિક્ષણની સાથે પ્રક્રિયા સાથે બાળક જોડાયેલું છે, ત્યારે એને કોન્સન્ટ્રેશન બાબતે, એકાગ્રતા બાબતે વધે એટલા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ કોરોનાને કારણે શાળાઓમાં કદાચ પ્રાર્થના ન થતી હોય, પણ સરકારી શાળાની અંદર આજની તારીખે પ્રાર્થના થાય છે, શનિવારે બાલસભા થાય છે, ખાનગી શાળાના તો મકાનો જ જ્યારે નાના હોય છે ત્યારે એક સાથે બાળકો બેસાડી શકવાની એની કેપેસિટી જ નથી હોતી, એટલે એને કારણે ઘણી બધી સમસ્યાઓ વચ્ચે અત્યારે આપણે જે જૂની શિક્ષણની મેથડ છે એ અત્યારનામાં ક્યાંય આપણને સૂટ નથી થતી, એ સ્વાભાવિક છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિની અંદર
ફક્ત પુસ્તકીય જ્ઞાનને જ મહત્વ આપવામાં આવ્યું છે અને એને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ છે. તો એ ખાસ કરીને શિક્ષણની અંદર કોઈ પણ શિક્ષક ઓલરાઉન્ડર હોય તો એને ઇતર પ્રવૃત્તિ સાથે સાંકળે, કોઈ પણ દાખલા કે વિષય વસ્તુ હોય, કાવ્ય હોય તો સરસ મજાનું જ્ઞાન કરી શકે, સંગીત, ચિત્ર, રમતગમત આ બધી જે સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે એને સાંકળો તો ગણિતમાં 100માંથી 100 ન આવે કદાચ તો ચાલશે, પણ આ બધી ઇતર કલાઓમાં જો બાળક સંપૂર્ણ રીતે જોડાઈ જાય ને તો પણ એનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. અરુણભાઈ, તમે વર્ષો સુધી શિક્ષક તરીકે કામ કર્યું, હજારો બાળકો તમારા હાથની જે અભ્યાસ કરીને મોટા થયા, જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધ્યા, એક દર્શકોને જરા એ જણાવી દો કે તમે જ્યારે જોબ કરતા હતા, તમે શરૂઆત કરી, પછી તમે આચાર્ય થયા, તમે નિવૃત્ત થયા ત્યાં સુધીનો જે તમારો શિક્ષક તરીકેનો કાર્યકાળ છે એમાં તમે કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા અથવા તો બાળકોને કયા પ્રકારના જીવનના પાઠ ભણાવતા હતા? બહુ સારી વાત કરી, કારણ કે તમે જ્યારે મારી આખી યાત્રાની વાત કરી ત્યારે 40 વર્ષનો એ ગાળો અને ખાસ કરીને ગરીબ બાળકોના જ્યારે મા બાપોના બાળકો આવતા હોય ત્યારે ખાસ કરીને એને જ્યારે સાચવવાની વાત આવે ત્યારે મને મારા સંતાનો છે એ મારા વર્ગખંડની અંદર એ બાળકોમાં દેખાતા હતા, કારણ કે એનું જેવું ડેવલપમેન્ટ છે એ સારું થશે તો એ સારી રીતે જઈ શકશે. અને ખાસ કરીને નિલેશભાઈ, મને એક વસ્તુ બહુ મેં માર્ક કર્યું કે આ 40 વર્ષમાં જે લોકો ગરીબ ફેમિલીમાંથી આવે છે, ઝૂંપડપટ્ટીનો બાળક હોય, 50 વિસ્તારનો બાળક હોય, એ બાળક પોતાની રીતે ગણન ક્રિયામાં સૌથી ટોપમાં ટોપ બાળક એ હોય તો એ ગણન ક્રિયામાં હતો, કારણ કે એને પૈસાનું વિશેષ મહત્વ હતું, કારણ કે એના મા બાપ એને 10ની નોટ આપે તો શું લેવું, શું કરવું. અને જ્યારે આજના ખાનગી શાળાના બાળકો છે એ આની તોલે ન આવી શકે, કારણ કે ગંભીર પરિસ્થિતિની અંદર. હવે ઘણીવાર એક તળાવની અંદર તમે એક બહુ સરસ કિસ્સો છે કે સરકારી શાળાનો બાળક હોય અને ખાનગી શાળાનો બાળક હોય તો પૂર જ્યારે આવે છે ત્યારે ખાનગી શાળાના બાળકને તરતા નથી આવડતું, ખરેખર તો એને 100માંથી 100 માર્ક આવ્યા, જ્યારે સરકારી શાળાનો બાળક છે એ નબળો છે, ચડાવ પાસ્તીઓ છતાંય એ સરસ રીતે તરી અને પોતાનો જીવ બચાવી શકે છે. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે એ ટીચરે જ્યારે વર્ગખંડની અંદર કીએ તો બાળક છે એ હળવો ફૂલ થઈ જાય છે અને સ્ટ્રેસ મુક્ત થઈ જાય છે. મેં મારા 40 વર્ષની અંદર 4 વાગ્યા પછી બાળકોને રમાડ્યા જ, છૂક છૂક ગાડી રમાડી, પક્ષીના ગીત રમાડી, આવી ઘણી બધી રમતોને કારણે એકડા રે એકડા કોણ લાવ્યું, કેટલા પક્ષી આવ્યા, એક પક્ષી ઉડી ગયું તો બહાર કેટલા રહ્યા, તો ગણતરીમાં, બાદબાકીમાં, સરવાળા, ગુણાકાર, આવું બધી ઘણી બધી વસ્તુ રમતા રમતા બાળકને શીખડાવવાનો મેં પ્રયાસ કર્યો છે. અને એક શિક્ષણ એક એવી વસ્તુ છે કે પવિત્ર વ્યવસાય સાથે તમે જોડાયેલા છો. અત્યાર સુધીમાં HIV/AIDS મેં કામ કરેલું છે અને રોગનો ભય પણ હોય, હું દર્શક મિત્રોને એ પણ કહીશ કે રોગના ભયને કારણે પણ માણસો આપઘાત કરે છે. HIV/AIDS જ્યારે 86માં સમસ્યા હતી ત્યારે ઘણી બધી સમસ્યાની અંદર માણસો આપઘાત કરતા હતા, પણ મેં ત્યારે સાચું એને કાઉન્સેલિંગ કરીને કે તું મુંજામાં, તને આ વસ્તુ છે એ આટલા આટલા સમયમાં આટલી આટલી મુશ્કેલી કરશે, બસ તું ખાલી સહન કરી લે, તો એને કારણે 17-18 વ્યક્તિઓ છે એ મોતના મુખમાંથી બચ્યા હતા. તો એક આદાન પ્રદાનની પ્રક્રિયા છે, કારણ કે કોઈ પણ મેન્ટલ સ્ટ્રેસવાળો માણસ હોય જ્યારે તમારી પાસે નિલેશભાઈ આવે ત્યારે તમને એ બોલવા જ ન દે, સતત એના જ પ્રશ્ન કરે, સતત એના પ્રશ્ન કરે, એટલે કાઉન્સિલર એવો હોય એ ધીર ગંભીર હોવો જોઈએ, એ અદબ પાડીને બેસી જાય અને એ બાળકને સાંભળે જ રાખે, સાંભળે જ રાખે, બધું જ પૂરું થઈ જાય, તારી વાત પૂરી થઈ ગઈ, પછી સાચો અને વૈજ્ઞાનિક જવાબ આપે. વાહ અરુણભાઈ, આપણે બાળકોની માનસિક સ્વાસ્થ્યની જે વાત કરીએ છીએ, બાળકો આત્મહત્યા કરી રહ્યા છે, એ દિશામાં આગળ વધી રહ્યા છે, હવે આનું સોલ્યુશન શું? બાળકોને આ વિચાર જ ના આવે આ પ્રકારનો આત્મહત્યા કરવાનો, સફળતા નિષ્ફળતા એ તો બધી પછીની વાત છે, પણ આત્મહત્યા કરવી જ એવું એને કોણ શીખવાડે છે? 12, 14, 15 વર્ષની 17 વર્ષની ઉંમરમાં એવું એને ક્યાંથી જાણવા મળે છે કે આપણે નિષ્ફળ જઈએ તો આત્મહત્યા કરવી જોઈએ? ટૂંકમાં આ પ્રકારનો નકારાત્મક વિચાર જ ના આવે એને માટે સમાજે આપણે બધાએ શું કરવું જોઈએ? જો ખાસ કરીને બાળકને પ્રેમ, હૂફ અને લાગણી આ 3 વસ્તુ બાળકને મળે તો બાળક ક્યારેય આડે રસ્તે જતું નથી. અને સંગત વસ્તુ બીજી છે, સંગતને કારણે પીયર પ્રેશર મેં બહુ જોયું છે. ઘણા બધા સ્ટુડન્ટો, કોલેજના ઇવન સ્ટુડન્ટો હોસ્ટેલની અંદર 12 માળથી ઉપરથી છલાંગ મારી અને પોતાનો જીવ દઈ દે, 19-20 વર્ષની છોકરી. તો આવા કિસ્સાની અંદર 3 વસ્તુ એને નથી મળતી હોતી અને હોસ્ટેલ લાઈફ છે એની અંદર સંગતનું બહુ મહત્ત્વ છે.
તમે કેવી સંગતને તમે એક વસ્તુ નિલેશભાઈ જોઈ લેશો, કોઈ પણ બાળક છે જ્યારે જન્મે છે એના હાથમાં ક્યારેય દારૂની બોટલ હોય છે નથી હોતી, ક્યારેય સિગરેટ હોય છે નથી હોતી, ક્યારેય ખોટું બોલે છે નથી બોલતો. પણ જેમ જેમ એ સમાજને વાતાવરણમાં જાતો જાય છે ત્યારે એ સંગતને કારણે જ બધી વસ્તુ શીખતો હોય છે. હું બાળ અદાલતમાં લેક્ચર લેવા જતો ત્યારે અંડર એજના જ્યારે ગુનેગારો હોય એને હું સાંભળતો ત્યારે મારી આંખમાં આંસુ આવી જતા કે સાહેબ મારા મા બાપે કોઈ દી મને માનાર્થે બોલાવ્યો નથી, તુકારો દીએ ગારું દીએ. તો આવા સંજોગોમાં અને શેરીના બીજા છોકરા મારે કરે મારા બાપને મારે, આવા સંજોગોમાં એક ખુન્નસ ચડી જાય છે. અને જો આ વાત આવી માનસિક સ્વાસ્થ્યની આવી કે આમાં સ્ટેબિલિટી કેમ જાળવવી, એ એને ટીચર તૈયાર કરી શકે, મા બાપ તૈયાર કરી શકે, એના મિત્રો તૈયાર કરી શકે. કોઈ પણ નાની મુશ્કેલી હોય ત્યારે ભાઈબંધો કહે જ છે ને કે મૂંઝાતો નહીં, કાંઈ હોય તો કહેજે. બસ આ એક જ લીટી છે ને એને આપઘાત કરતાં બચાવે છે. તો જીવનની અંદર ઘણી બધી આવી બધી સમસ્યાઓ છે. તો બાળકને હવે આપણે કલાક દોઢ કલાકના આ હમણાં તાલીમ પૂરી થશે અને આવા સેમિનારો થશે અને સેમિનારોની અંદર એવા ઘણા બધા પ્રસંગો એને કહેવામાં આવશે જેથી એ માનસિક રીતે છે ને બહુ સ્ટ્રોંગ થાય અને એને કારણે ગમે એવી પરિસ્થિતિમાં એ હલ શોધી શકે. તો આવું વાતાવરણ નિર્માણ છે ને એ શાળા સંકુલે, શિક્ષકોએ, સમાજે, મા બાપે અને સરકારે કરવું જોઈએ. લાખો રૂપિયાની જે જ્યાં ફી લેવાય છે અરુણભાઈ, એવી ખાનગી શાળાઓમાં, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સમાં, કોલેજોમાં, તો ત્યાં આ પ્રકારના મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપે એવા લોકો રાખવાની જરૂર છે આવતા દિવસોમાં? ચોક્કસ. કારણ કે નિલેશભાઈ હું તમને દુઃખ સાથે કહીશ કે જે ખાનગી શાળાઓ છે એમાં ક્વોલિફાઈડ ટીચર જ નથી હોતા. પીટીસી અને બીએડ આ કોર્સ કરેલો હોય, પ્રાઇમરી ટીચર્સ કોર્સ અને બેચલર ઓફ એજ્યુકેશન કોર્સ, બીએડ છે એ હાઈસ્કૂલમાં ભણાવી શકે, પીટીસી છે એ પ્રાઇમરીમાં ભણાવી શકે, પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં, અને પ્રી પીટીસી છે, બાલ અધ્યાપન મંદિર કહેવાય, એ નાના બાલ મંદિરને નર્સરી લોઅર કે જે હાયર કેજીને ભણાવી શકે. તો ત્રણ સ્ટેપમાં કોર્સ કર્યો હોય, કોર્સ સુકામ એને કર્યો હોય કે એને બાળક સાથે લગાવવું હોય, એને ટીચર બનવું છે. આજે તમે કોકને પૂછો કે મારે એન્જિનિયર બનવું, ડૉક્ટર બનવું છે, પણ એના માટે તો સારા ટકા જ હોય, આ જ હોય. પણ હવે પીટીસીની અંદર પહેલાં જેવું નથી, એમાં પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હો તો જ તમે વારો આવે છે. તો આવા સંજોગોની અંદર જ્યારે ક્વોલિફાઈડ થઈને તમે બહાર નીકળો છો ત્યારે એને બે વર્ષના ગાળામાં શીખવવામાં આવે છે. એને બાળ મનોવિજ્ઞાન શીખવવામાં આવે છે, કેવી રીતે ભણાવવું એ શીખવવામાં આવે છે, કઈ કઈ ટેકનિકથી ક્યાં વિષયો ભણાવવામાં, અને ટીચિંગ લર્નિંગ મટીરિયલ, કોઈ પણ વસ્તુ તમે શીખડાવો છો ત્યારે એની અંદર તમે એના શૈક્ષણિક રમકડા છે એ બાળકની સામે મૂકો તો બાળકને ઝડપથી આવડી જતું હોય છે. આવી એને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હોય છે અને એને કારણે જ એ સરકારી શાળાની અંદર સારામાં સારું કામ કરી. ખાનગી શાળામાં હોય છે ક્વોલિફાઈડ, પણ મોસ્ટ ઓફ અત્યારે અનક્વોલિફાઈડ શિક્ષકોની સમસ્યા છે. જ્યારે ટીચરને એ લાયક જ નથી અને એ તમારા બાળકને ભણાવતું હોય તો ખરેખર તો એક વાલી તરીકે હું તો ચોક્કસ શાળામાં જઈને પૂછું કે ભાઈ મારા બાળકને ભણાવે છે એ શિક્ષકની ક્વોલિફિકેશન શું. સરકારી શાળામાં તમે જાજો દર્શક મિત્રો, આજે બોર્ડ માર્યું હશે કે ફલાણા ફલાણા બેન, આ એનો મોબાઈલ નંબર, આ એની લાયકાત, આટલી આ વસ્તુ, તો કમ્પ્લીટ એના ફોટા સાથેનું શેડ્યુલ મારેલું હોય છે. આજની કઈ ખાનગી શાળામાં શેડ્યુલ માર્યું હોય છે? તો મા બાપે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. કારણ કે આફ્ટર ઓલ લાખો રૂપિયાના ખર્ચ પછી એ શાળા તમારા બાળકને શિક્ષણ આપી રહી છે, તો લાખ રૂપિયા ખર્ચો છો તમે પૂછો તો ખરા. આજે તમે એક સામાન્ય પેન્ટ લેવા જાઓ છો તોય પૂછો છો કે આનો કલર જશે કે નહીં. તો આટલી ફી આપ્યા પછી પણ એક પણ વાલીઓ ક્યારેય દરકાર લેતા નથી. કારણ કે આમાં નિલેશભાઈ વસ્તુ દેખાદેખીની છે. પાડોશીનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે એટલે મારોય જવો જોઈએ, પણ મા બાપને જ જ્યાં અંગ્રેજી નથી આવડતું ત્યાં કેટલી સમસ્યા રહી. તો આવી નાની નાની બાબતો એ નાનું બાળક જોવે છે અને એને કારણે એને સતત સ્ટ્રેસ રહે છે. અને એને કારણે પણ જે બે બહેનપણીની વાત કરી કે કોઈ પણ એકલો માણસ હોય, જ્યારે એને એજ્યુકેશનનો ભાર લાગશે ત્યારે ચોક્કસ એ આપઘાત તરફ પ્રેરાશે. અને હું તો 40 વર્ષમાં મેં કર્યું છે, જેટલા શિક્ષકો મને સાંભળે છે, મા બાપો સાંભળે છે, એ ખાસ સાંભળી લ્યો, બાળકને તમે એટલો ખાલી તૈયાર કરી દો કે પોતાની મુશ્કેલી આંગળી ઊંચી કરી અને એ સાહેબને, મા બાપને, ભાઈ બહેનને, કાકા કાકીને, પરિવારને કહી શકે, બસ એ ક્યારેય જીવનમાં આપઘાત નહીં કરે. જે બાળક મુશ્કેલી રજૂ કરતો થઈ ગયો એનો જવાબ મળે છે એટલે એ સ્ટેબલ 100% થઈ જાય. અરુણભાઈ, નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે, તમારા જેવા કેટલાય કાઉન્સિલરો આ દિશામાં કામ કરે છે, તો એનો અર્થ હું એવો સમજું છું કે આવતા દિવસોમાં બાળ આપઘાતનું પ્રમાણ છે ઘટી જશે, તમે શું માનો છો? ચોક્કસ. કારણ કે હવે જ્યારે
વિદ્યાર્થીના આપઘાતની વાત છે એ ચિંતા અને ચિંતન બેયની વસ્તુ અત્યારે સેમ ચાલી રહી છે. માણસો ચિંતાય કરે છે અને સતત એની મિટિંગો તાલીમો એમાં ચિંતન પણ થઈ રહ્યું છે. હવે જ્યારે સમાજનો છેવાડાના વર્ગ સુધી કોઈ જાગશે નહીં ત્યાં સુધી આ સમસ્યા હજી ચાલુ જ રહેશે. પણ હવે ધમે ધમે એક શિક્ષણમાં એવો માહોલ પેદા થયો છે તો એને કારણે મને ઊંડે ઊંડે આશા છે કે આવનારા દિવસોની અંદર આપણે સ્વચ્છ માનસિક સ્વાસ્થ્ય કહી શકાય વિદ્યાર્થીઓનું અને શાળા સંકુલોનું એ આપણે નિર્માણ ચોક્કસ કરીશું. અને દરેક મા બાપે ખાસ કરી અને થોડીક કેર લેવાની જરૂર છે કે તમારા બાળકની ઉપર થોડોક સમય આપો, તમે એને પ્રેમ અને લાગણી આપો, જેને કારણે કદાચે થોડી કંઈ સમસ્યા હશે તો એ પૂર્ણ થશે. કારણ કે નિશાળમાં 5 કલાક રહીએ છે, બાકીની કલાકો તમારા ઘરે રહીએ છે. એટલે મા બાપની જવાબદારી છે, શિક્ષકની જવાબદારી છે, સમાજની જવાબદારી છે. તો એક આપઘાત નિવારણ સુસાઇડ પ્રિવેન્શનની જે વાત છે, મોટાઓ પણ આપઘાત કરે છે તો બાળકો જે કરે છે એ ખરેખર ચિંતાની બાબત છે. તો એના વિશે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે અને આશાનું કિરણ છે. નિલેશભાઈ, આપણે સૌ સાથે મળી અને એક આ સમસ્યાને હલ ચોક્કસ કરીશું. તો દર્શક મિત્રો, આજે બાળકોના માનસિક સ્વાસ્થ્ય વિશે સરસ મજાની વાતો અરુણભાઈ દવે સાથે આપણે કરી. આપણે ઘણું બધું જાણવા પણ મળ્યું, એમાંથી ઘણી બધી પ્રેરણા પણ મળી અને આપણે પણ આપણા બાળકોને એ દિશામાં તૈયાર કરીએ કે કોઈ દિવસ એને આવો નબળો વિચાર ન આવે. મિત્રો, નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે ફરી પાછા મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.